કુદરતના પ્રકોપની સામે ભલભલાના ગાંજા ગગડી જાય છે અને એવી પરિસ્થિતિમાં ફરિયાદ કર પણ કોને કર જવાય એ એક પ્રશ્ન મૂંઝવાતો છે. પરંતુ જ્યારે માનવ જ માનવનો શત્રુ બને ત્યારે કુદરતને પણ શું દોષ દેવું. હાલમાં વલસાડ જિલ્લાના ધરમપુર નગરમાં એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક લાચાર નિસહાય અને મજૂરી કામ કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતી માની કફોડી અને દયનીય હાલત બનાવવામાં આપણા જેવા માનવ જીવોની શરમજનક કરતૂત અને એ જ નિસહાય લાચાર મા માટે દેવદૂત સમાન ધરમપુરનું સેવાભાવી મસરાણી યુગલ. મૂળ વ્યારા તાલુકાના રહેવાસી એવા દેવી પૂજક સમાજના સંગીતાબેન પાછલા ઘણા વર્ષોથી ધરમપુરમાં વસવાટ કરી મજૂરી કામ કરી પોતાના ત્રણ નાના સંતાનો સહિત આઠ સભ્યોના કુટુંબનું ભરણ પોષણ કરે છે. પરંતુ માર્ચ મહિનાથી સમગ્ર દેશમાં લોકડાઉન થઈ જતા સંગીતાબહેનનું કુટુંબ બેરોજગાર બની ગયું હતું. કામ માટે વલખા મારતા સંગીતાબહેનને ધરમપુરમાં આજીવિકાનું કોઈ સાધન નહીં મળતા છેવટે પોતાના વતન વ્યારા જઈ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ કોઈ પ્રકારની આવકનો સ્ત્રોત નહીં હોવાથી હાલમાં લોકડાઉન ખુલી જતા આ કુટુંબ ફરીથી સ્થળાંતર કરી ધરમપુર આવી પહોંચ્યું હતું. જ્યારે કુટુંબ ધરમપુર આવ્યું ત્યારે ત્યાં તેમના રહેઠાણની દશા જોઈને સંગીતા બહેન અને તેમના કુટુંબના પગની નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે મજૂરી કામ કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર વ્યક્તિઓના ઘરનો બધો સામાન ચોરી થઈ જાય તો મજૂર વર્ગ માટે તો આ ઘટના આબ ફાટ્યા બરાબર જ હતી. કારણ કે જ્યારે સંગીતા બહેન અને તેમનું કુટુંબ લોકડાઉનના સમયમાં વ્યારા ગયા હતા તે સમયગાળા દરમિયાન અહીં ધરમપુર સ્થિત તેમના ઝૂંપડામાંથી તેમની ઘર વખરી સહિતનો તમામ સામાન ચોરી થઈ ગયો હતો. તેમના વાસણ ગાદલાની સાથે વરસાદથી રક્ષણ મેળવવા બનાવેલી તાડપતળીની છત સુદ્ધા ચોરી થઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં એક મા કરે તો શું કરે? નથી ઘરમાં અનાજનો દાણો કે નથી કોઈ આવકનો સ્ત્રોત. જો કોઈ દયાળુ વ્યક્તિ જમવાનું આપી જાય તો આ કુટુંબના પેટનો ખાડો પુરાય, નહીંતર પાણી પીને દિવસો કાઢતા દંપતી માટે આશીર્વાદ નીમળ્યા ધરમપુરના ઋષિત મસરાણી અને પૂર્વજા ભટ્ટ. તારીખ 29/8/2020 રોજ અતિશય વરસાદ હોવાથી ધરમપુર સ્થિત પહેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા એવા મસરાણી યુગલ જરૂરિયાતમંદ લોકોને ભોજનની લાણી કરવા નીકળ્યા હતા. એ દરમિયાન આ દંપતીની નજર સંગીતા બહેનના કુટુંબ પર પડી અને આ દંપતી દ્વારા સંગીતા બહેનની પૂછપરછ કરતા ઉપરની તમામ વિગતો ઉપરથી પડદો હટ્યો. એક તરફ આવા લાચાર કુટુંબને મુશ્કેલીમાં મૂકી એવી ચોરી જેવું અધમ કૃત્ય કરવાની રાક્ષસી વૃત્તિ ધરાવતા લોકો છે, ત્યાં જ બીજી તરફ આવા જરૂરિયાતમંદ લોકોને મુશ્કેલીમાંથી ઉગાર કરનાર દેવીય વૃત્તિ ધરાવતા મસરાણી યુગલ છે, જેમણે આ સમગ્ર ઘટનાની જાણ થયા બાદ સંગીતા બહેનના ભૂખ્યા તરસ્યા કુટુંબને મરી મસાલા અનાજની સાથે સાથે રસોઈ બનાવવા ઉપયોગી તમામ વાસણ સહિતની ઘર વખરી અને સંગીતા બહેનના નિવસ્ત્ર ઠંડીમાં ધ્રુજતા સંતાનો માટે કપડાં ગાદલા સહિતના તેમના પાણી ગાળતા રહેણાંક ઉપર ઢાંકવા અને અંદર પાથરવા તાડપત્રી સહિતની વસ્તુઓ તેમને પહોંચતી કરી. મસરાણી દંપતીએ એક લાચાર કુટુંબના અંધકારમય જીવનમાં પ્રકાશ પાથર્યો છે. આમ એક લાચાર નિસહાય માની સહાય કરી તેમનું કલેજું ઠારનાર આ મસરાણી યુગલની કામગીરી ખરેખર ખૂબ જ સરાહનીય છે. આ રસિકભાઈ સાહેબે મને મદદ કરી. મને ખાવાનું ગોદરા નતા, મારે કને ઓઢવાના ગોદરા આપ્યા, પાથરવાનું કાગળ નતું, મને કાગળ લાવ્યા, તાળપત્ર લઈ આવી, પછી ચોખા લાવી આપ્યા, મને દાળ લાવી આપી, તેલ લાવી આપ્યો, મને અનાજ બધું લાવ્યા, વાસણ નતા, મારે ઘર ખાવાના વાસણ સાહેબે આપ્યા. એનો બહુ આભાર. મને આટલો મને મદદ કરી કપડામાં આપવામાં, કપડા મારા પહેર્યા નતા, કપડા સાહેબે આપ્યા, મને એમનો બહુ ખૂબ ખૂબ આભાર. અમારે ઓઢવા પાથરવાનું કંઈ નતું, તે બી મને સાહેબે લાવી આપ્યું. અમારે અમારા તંબુના બધો ફોટોગ્રા કાઢી જોઈ ગયા. એટલું ખૂબ ખૂબ આભાર મારા સાહેબનો કે મને બધું આપીને ગયા, વાસણ કપડાં ગોદરા લોટ ચોખા બધું આપીને ગયા સાહેબનો.